ખેડૂતો સાથે જી 24 કલાક. અમદાવાદના ફતેવાડી સિંચાઈ વિસ્તારના ખેડૂતોએ આમરણ ઉપવાસની ચીમકી ઉચ્ચારી છે, જ્યારે બાવળા, સાણંદ, ધોળકા અને દસક્રોઈ વિસ્તારના ખેડૂતોએ સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. જો ફતેવાડી કેબલમાં 3 દિવસમાં પાણી નહીં છોડવામાં આવે તો ઉપવાસ કરવામાં આવશે અને ટ્રેક્ટર રેલી પણ કરવામાં આવશે. ટ્રેક્ટર રેલી બાદ ખેડૂતો આમરણ ઉપવાસ પર બેસે. વિસલપુર કામની કેનાલ પર એકત્રિત થયેલા ખેડૂતોએ આ ચીમકી ઉચ્ચારી છે. ફતેવાડી કેનાલમાં પાણી છોડવાની ખેડૂતોની માંગણી છે. વરસાદ ખેંચાતા ડાંગરના પાકને સિંચાઈના પાણીની જરૂર છે. પાણી ન મળતા ડાંગરનો પાક સુકાતો હોવાનો ખેડૂતોનો દાવો છે. મહત્વનું છે કે ફતેવાડી કેનાલના કમાન્ડ એરિયામાં અમદાવાદના સાણંદ, બાવળા, ધંધુકા અને દસક્રોઈ તાલુકાના ગામો આવે છે. થોડા સમય પહેલા ફતેવાડી કેનાલમાં છોડાયેલું પાણી વરસાદ પડતા બંધ કરાયું છે. ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે, પરંતુ વ્યાપક વરસાદ ન પડતા ડાંગર પકવતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં ફતેવાડી સિંચાઈ યોજનાથી ખેડૂતો ખેતી કરતા હોય છે, પરંતુ આ વખતે વરસાદ ખેંચ્યો હોવાથી પાણીનો જથ્થો છે તે સંગ્રહ કરવામાં આવ્યો છે. હજુ સુધી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી, જેના કારણે ડાંગર પકવતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. શરૂઆતના તબક્કામાં ડાંગરનો ધરો કરવાનો હોય છે, તેના માટે પણ પાણી આપવામાં આવ્યું નથી. અત્યારે હાલ ડાંગર રોપણીનો સમય થયો છે, પરંતુ પાણી ન હોવાથી ઘણા ખેડૂતો ડાંગરની વાવણી કરી શક્યા નથી. આપણે સાથે હાલ દસકોઈ, ધોળકા, બાવળા અને સાણંદ વિસ્તારના ખેડૂતો, તેમની સાથે વાત કરીશું. કયા પ્રકારની તકલીફોનો સામનો કરી રહ્યા છે ને કેવી માંગણી છે, કાકા શું સ્થિતિ છે હાલ સિંચાઈના પાણીને લઈને? સિંચાઈના પાણી માટે તો અમારે આની જ સ્થિતિ છે. આ બધા ખેડૂતો છે, અમે કોઈ રાજકીય નથી. તને અમારી જોડે આ ફતેવાડી અમારી આદો અદાનીજીની ફતેવાડી છે, તો અમારા ધરુ પણ બળી જવાયા છે. હવે અત્યારે આઠ મહિનો ગુજરાતી મહિનો આઠ મહિનો એટલો અત્યારે અમારા ખેડૂતનો એક દાડો જાય ને એટલે વરસ જતું રહેશે. તો અમારે અત્યારે ડાંગર રોપણી કરવાની છે, તો આ પાણી વરસાદ ના આવે, પાણી ના આવે તો અમારે ડાંગર વહેલા જ થવાની છે. એના માટે અમે સરકારશ્રીને બે જોડીને રજૂઆત કરીએ છીએ કે ફતેવાડીમાં પાણી તાબડતોબ છોડો અને નહીં છોડો. કાલે અમે એકણા રજૂઆત કરવા અમે નીતિનભાઈ સાહેબ જોડે જવાના, બાપુ જોડે જવાના છીએ. અમારી રજૂઆત ધ્યાને નહીં લે તો આ જ સ્થળ ઉપર અમે ઉપવાસ ઉપર બેસવાના છીએ. ચિરાગ, એક વાત એવી પણ છે કે નર્મદાના કમાન્ડ વિસ્તારમાં ફતેવાડી સિંચાઈ વિસ્તારનો સમાવેશ થતો નથી, તો કયા ધારાધોરણ પ્રમાણે ખેડૂતો પાણીની માંગણી કરી રહ્યા છે? સૌ પહેલાં છે ને, અમારું જે ફતેવાડીમાં ધરો ડેમમાંથી પાણી મળતું હતું, જે 2 દિવસ પહેલાં જે એક નીતિનભાઈ ઓપનિંગ કર્યું હતું ખેતીવાડીનું, એપીએમસીનું, એમાં એમને સ્ટેટમેન્ટ આખું કીધેલું છે કે ભાઈ ધરો ડેમ બનાવ્યો એની અંદર અમદાવાદ મ્યુનિસિપાલિટીએ ફાળો આપેલો છે પીવાનું પાણી તથા ફતેવાડી કેનાલના પાણી ધરો ડેમમાંથી મળતું હતું. પણ હવે એમને મુખ્યમંત્રી બન્યા, નર્મદા નિગમ ખાતું એમના અંડરમાં હતું, એટલે એમણે એ વખતે અમારો હક કેન્સલ કરી અમે નર્મદામાંથી પાણી આપવાનો હક લાયા છે. પણ એ પણ અમને આવતા નથી અને ધરનું પાણી પણ મળતું નથી, જેના લીધે દર વર્ષે અમારે આ ટાઈમે ખેડૂતોને માગણી, ભીખ માગવી જ પડે સરકાર આગળ કે બાપા અમને પાણી આપો. 4 તાલુકા સીટ છે, બધા ભાજપના ધારાસભ્ય છે, સાણંદ, બાવળા, દસકોઈ બધાના, છતાં પણ ફેરે અમને ભીખ માગવા છે. ખબર નથી પડતી કેમ આવું વર્તન અમારી જોડે કરવામાં આવી રહ્યું છે. 40,000 હેક્ટરની મોટી સિંચાઈ યોજના છે આ ફતેવાડી, અને આને પહેલાં તો શરૂઆતમાં તો ધરોઈ બંધથી અમને પાણી મળતું હતું, એ પછી ધરોઈમાં પાણી ઘટી ગયું અને બધું અમદાવાદની માંગ વધી ગઈ, પછી એ પાણી બંધ થઈ ગયું. એ પછી આ નર્મદાનું 2005થી પાણી અમને આપે છે, પણ અમને એ રીતે આપો છો કે તમે કમાન્ડમાં આવતા નથી. આ એક જ પ્રશ્ન 15-20 વર્ષથી ચાલ્યા કરે છે, કમાન્ડમાં આવતા નથી. હવે આ વિષય ખેડૂતોનો છે, આ વિષય કોનો છે? કમાન્ડમાં નહીં આવતા એ અધિકારીઓની ભૂલથી આ ક્યારે રહી જઈ છે આટલી મોટી સિંચાઈ યોજના? તો એ નકશામાં ના આવી હોય તો એ નકશામાં લેવાની કોને છે? સરકારને લેવાની, ખેડૂતોને લેવાની છે? તો ખેડૂતોને ખોટી રીતે આ રીતે બસ પોલિટિકલ કરી અને લોકોને હેરાન કરવાનું. લોકો મરી જશે, વસ્તી 2 વર્ષથી 250 ભાવમાં વાઘેલો વેચાય છે. 2 વર્ષ પહેલાં 400 વેચાતી હતી, એ વાઘેલો 250 વેચાય છે. ખેડૂત તમનો જીવન કઈ રીતે એનું ગુજરાન ચલાવશે? અને આ પરિસ્થિતિમાં આખા ગુજરાતમાં પાણી મળે, અહીંથી કચ્છના રણમાં પાણી થાય અને અમદાવાદ જિલ્લાના ખેડૂતોને પાણી ના મળે, તો આ અમારી જોડે અન્યાય છે ને એક જાતનો. વારંવાર આ બધી રજૂઆતો કરવા છતાં કંઈ ફેર પડતો નથી હજુ, અને ખેડૂતો તો ઉપરથી હેરાન હેરાન થાય છે. આમાં હવે રોપણીનો સમય આ 10 દાડાનો રહ્યો, બરાબર છે? હવે ધરું બધાને ખલાસ થઈ જાય તો પછી ધરું ફરથી ક્યાંથી લાવવાનો? અને આપત હોય પછી શું કરવાનું પાણીને? એ પાણી પછી નિષ્ફળ પછી શું કરવાનું? એ પાણીનો પછી એને બહાર જ જવાનું. અત્યારે આપત હજુ થોડુંક 10 દાડામાં સુધી અમને 6 મહિનો છે ત્યાં સુધી રોપણીનો સમય ચાલે છે તો એને કામમાં આવે. આ લગભગ 15 વર્ષથી આના માટે રજૂઆતો કરી ચૂક્યા છીએ. અમે 4 વર્ષ પહેલાં ઉપવાસ પર ઉતર્યા હતા, પણ કશું વિચારતા નથી. બસ પાણી છોડી આપ્યું એ વખતે ઉપવાસ ઉપર ઉતર્યા હતા, પણ કમાન એરિયામાં સરકાર લેતી નથી અમને, અને એનો કોઈ જવાબદારી જ નથી સંભાળતા. આ સરકારે કશું જ કામ કર્યું નથી આ બાબતે.
15 જુલાઈએ તો ઓલરેડી પાણી કેનાલોમાં છોડવું જ પડે એમણે, એની જગ્યાએ પાણી તો હજુ સુધી પાણી છોડ્યું નથી. થોડો ટાઈમ છોડે છે અને પછી બંધ કરી દે છે. હવે અઠવાડિયાની અંદર જો ડાંગર ના રોપાય તો ખેડૂતોને ઉત્પાદન ઓછું આવે, ખર્ચ વધારે આવે, બીજું કે ભાવ પણ ઓછા છે. અને બે વર્ષ કોરોનાના હિસાબે આ ત્રીજું વર્ષ જો ફેલ ગયું તો પરિસ્થિતિ વધારે બગડવાની શક્યતાઓ છે. અમારા બાપ દાદા વીઘો જમીન લેતા હતા, અમે તો લઈ શક્યા નથી. અમે વેચી હવે ઘર ગુજરાન ચલાવીએ છીએ, એક વાત સમજો. અને અમારી નેતાગીરી એટલી સબળ નથી કે અમારે કમાન્ડ વિસ્તાર એટલે ખેડૂતોને શું ખબર હોય કમાન્ડ વિસ્તાર એટલે શું. એ લોકોને નેતાઓને જોવાનું કે અમારે જોવાનું કે ભાઈ ખેડૂતોને કઈ રીતે પાણી આપવું. 2022માં ખેડૂતની આવક ડબલ કરવાની કહે, ખેડૂતને જમીન વેચવાનું કહે, કંઈ સમજણ પડતી નહીં અમને. મારો અનુભવ, મને અત્યાર સુધી અમે તો ખેડૂતો આપઘાત કેમ કરે છે, પણ મને હવે સમજાયું ખેડૂતો આપઘાત શેના માટે કરે છે. પણ સોશિયલ ખર્ચા બધા આવ્યા હોય, દીકરીઓ પૈણાવાની થઈ હોય, પૈણાનું આયોજન હોય, દરેક ખેતીમાં ચાર ઘાતો આવે, ચારેય ઘાતોમાંથી સક્સેસ થાય તો પૈસાના દર્શન થાય, બાકી ના થાય. સરકાર એમ કહેતી હતી કે ખેડૂત અન્નદાતા, પછી હવે એમને વીજદાતા બનાવીએ. કે વીજદાતા કેવી રીતે બનાવીએ કે સૂર્યશક્તિ કિસાન યોજના લાવીએ. પાયલટ પ્રોજેક્ટમાં બાકરોલ ફીડર અમારા ત્યાં મૂક્યું. પહેલાં 26 જણનું બુકિંગ થયું, 26 જણે પૈસા ભરે અમને ચાલુ થઈ ગયું. પછી 12 જણે પૈસા ભર્યા, 5% લેકે 50,000 રૂપિયા ભર્યા. 20-20 એચપીના કનેક્શન અહીંયા તો પાણી ઉપર જ છે કેનાલના હિસાબે. 20 એચપીની કોઈ જરૂર નહીં, પણ પહેલાં વધારે કેવીએ બને ને એટલે વધારે સોલર પેદા થાય. સાહેબ 2 વર્ષ સુધી અમારા પૈસા વાપર્યા ને વગર વ્યાજે અમને પાછા આલ્યા. ઉર્જા મંત્રી સુધી, મહેસાણા સુધી લખાણપટ્ટી કરી ત્યારે અમને પાછા આલ્યા પૈસા. તો અમે અન્નદાતા હતા બરાબર, તમે વીજદાતા શું કરવા બનાવવા લઈ જતા. અમને કહે અમને તો ખાડામાં નાખ્યા ઘાટના. અમારી ઘણી જે અન્નદાતા અમે ડાંગરમાંથી થોડું ઘણું બચત કરી પેદા કર્યું તો અમને વીજદાતા ખેંચી લીધું ને અમને ગરીબ કરી દીધા. આ તો કઈ સરકારની રીત છે. સાણંદ, ધોળકા, બાવરા અને દસકોઈ વિસ્તારના ખેડૂતો કે જે ફતેવાડી સિંચાઈ કેનાલ ઉપર પોતાની ખેતી કરી રહ્યા છે, વરસાદ ખેંચાયો છે, કેનાલમાં પાણી નથી, માટે ડાંગર ક્યારે રોપવી તે મોટો યક્ષ પ્રશ્ન છે. આવતીકાલે નાયબ મુખ્યમંત્રીને તેઓ રજૂઆત કરવાના છે અને જો ચોક્કસ ઉકેલ નહીં આવે તો તેઓ ઉપવાસ આંદોલનની પણ શરૂઆત કરશે. કેમેરા પર્સન એસ પી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ.